नमस्कार, હું હર્ષ પટેલ અને આપ નિહાળી રહ્યા છો વડોદરા ઇમેજ વેબ ન્યૂઝ ચેનલ. SUIT વાસદ ખાતે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ દ્વારા સરદાર વનનું સર્જન કરવામાં આવ્યું. આપણા સર્વની ફરજ છે કે આવનારી પેઢી માટે આપણે કુદરતી ખજાનો છોડીને જઈએ, તેમને પણ કુદરતના સાનિધ્યમાં રહેવાનો અને પ્રકૃતિ સૌંદર્ય માણવાનો અવસર મળે અને સમગ્ર જીવ સુખીથી રહી શકે તે હેતુથી આજે વૃક્ષારોપણની કામગીરીને પ્રાધાન્ય અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગત વર્ષે SUIT ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડની ચારે તરફ આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેને સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા સરદાર વન નામ આપવામાં આવ્યું હતું. આ સરદાર વનને આગળ વધારતા આજે સાંસદ મિતેશભાઈની 56મી વર્ષગાંઠ નિમિત્તે 1556 વૃક્ષોનું જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી ફૂટબોલ ગ્રાઉન્ડની ચારે તરફ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તે સરદાર વનની માવજત વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે કરી છે અને તેમને આશા છે કે આ વર્ષે તેમની વર્ષગાંઠ ઉપર જે 1556 વૃક્ષો વાવ્યા છે તેની પણ તેઓ એટલી જ કાળજી લેશે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી અને ત્યાર પછી ઉપસ્થિત મહાનુભાવોનું તુલસીના છોડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ભાર્ગવ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં અમિત ઠાકર, ડૉક્ટર પ્રશાંત કોરાટ, ડૉક્ટર દીપિકાબેન સરકવા, શ્રીમતી નીતાબેન પટેલ, વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા પરમ સ્નેહી મિત્ર આણંદના સાંસદ ભાઈ શ્રી બકાભાઈ, અમારાથી ગુલામનું નામ જ બોલાય છે, મિતેશભાઈ પટેલનો જન્મદિવસ છે. આ શુભ દિને ભારતીય જનતા પાર્ટીના એક સંસ્કાર હોય છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પોતાના જન્મદિવસની ઉજવણી હંમેશા સેવા કાર્યથી કરતા હોય છે અને જનસેવાનું આ આજે એવું જ ઉત્તમ ઉદાહરણ આજે SUIT પટાંગણમાં અમારા માનનીય સાંસદ મિતેશભાઈના જન્મદિને સૌ જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સમક્ષ આજે આ એક નવી પ્રકારે 1600 વૃક્ષનું વૃક્ષારોપણ થવાનું છે. આ એક નવી પદ્ધતિ છે, જાપાનીઝ પદ્ધતિ છે, મિયાવાકી એનું નામ છે આ પદ્ધતિનું, જેને ચોક્કસ પદ્ધતિ દ્વારા વૃક્ષને આ મૂળ જમીન સુધી નીચે ઉતરે અને એનો વિકાસ પણ ઝડપથી થાય એવી આ પદ્ધતિ થઈ છે. આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી હંમેશા જનસેવાને પ્રાધાન્ય આપે છે. અમારા માટે સત્તા હોય એ એક સાધન છે સમાજ સેવા કરવાનું. ત્યારે આ સેવા કાર્યના આવા ઉમદા કાર્યક્રમમાં અમારી સાથે અમારા માર્ગદર્શક, અમારા આદરણીય ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબ હાજર છે, અમારા પ્રદેશ મહિલા મોરચાના આદરણીય અધ્યક્ષ બેન શ્રી ગીતાબેન સરડવાબેન હાજર છે. હું એમની વિશેષ વાત કરું કે તેઓનો સંકલ્પ છે કે તેઓ 21,000 વૃક્ષોનું વાવેતર આ વર્ષે કરવાના છે. એમાં મોટા ભાગે જેલમાં પણ 1,000 વૃક્ષોનું વાવેતર અમને પૂર્ણ કર્યું છે, એવા સ્થળે જશે કે જ્યાં સાચા અર્થમાં એક કાર્યકર્તા તરીકે જવું જોઈએ. અને આ કાર્યક્રમમાં અમારી સાથે સમગ્ર જિલ્લાના આગેવાનો છે, માન્ય પૂર્વ સાંસદ છે, પૂર્વ ધારાસભ્ય છે, વર્તમાન ધારાસભ્યો છે, જિલ્લા પંચાયતના અગ્રણીઓ છે, તાલુકા પંચાયતના અગ્રણીઓ છે, પ્રદેશના સૌ સંગઠનના હોદ્દેદારો છે અને જેમનું એક નવું મિશન બેન શ્રી નીપાબેન કે જેઓ પણ આ વૃક્ષારોપણના કામમાં એક પોતાની એક આઇડેન્ટિટી ઊભી કરી છે, એવા સૌની હાજરીમાં જ્યારે આ વૃક્ષારોપણનો એક ઉમદા કાર્યક્રમ થયો છે ત્યારે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે, મોદી સાહેબના પ્રતિનિધિ તરીકે અહીં હાજરી આપતા હું પ્રસન્નતા અનુભવું છું. આ સરદારવનમાં 20થી પણ વધુ અલગ અલગ પ્રજાતિના વૃક્ષો રોપવામાં આવ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન SUIT NSS યુનિટ પ્રોગ્રામ ઓફિસર વિકાસ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. SUIT વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ, ઉપાધ્યક્ષ દિલીપભાઈ પટેલ, સેક્રેટરી ભાવેશભાઈ પટેલ અને આચાર્ય ડૉક્ટર SD ટોલીવાલ અને સમસ્ત SUIT પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.